દ્વારકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી છે. આજે શિબિરના બીજા દિવસે શિબિરમાં સામેલ થવા રાહુલ ગાંધી હવાઈ માર્ગે જામનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભા સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું. જામનગરથી દ્વારકા પહોંચેલા રાહુલ ગાંધીનું દ્વારકામાં પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાહુલ ગાંધીએ ધ્વજારોહણનો લાભ લઈ ધ્વજાજીને મસ્તક પર રાખી જગત મંદિરમાં રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ સુધી લઈ જવાનો લાવો લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગરીબોના ઉત્કર્ષ માટે ગરીબ કલ્યાણ મેળા યોજવાની પરંપરા આરંભ કરી હતી. આ પરંપરાને આગળ વધારતા વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પણ આવા આયોજનો થઈ રહ્યા છે. જામનગરના હાપામાં આજે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકારની વિવિધ 115 યોજનાઓના કુલ 39,594 લાભાર્થીઓને કુલ રૂપિયા 197 કરોડથી પણ વધુના લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આજે જામનગરના આંગણે માર્કેટયાર્ડના પ્રાંગણમાં ગુજરાત સરકાર પ્રાયોજિત ત્રીજા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને આ ગરીબ કલ્યાણ મેળાનું ઉત્તરદાયિત્વ પંચાયત વિભાગ મારો સંભાળે છે, ત્યારે અહીં આ જામનગર ખાતે જામનગર જિલ્લાના 1800ની આસપાસ અગાઉ પણ અપાયેલા અને આજે 1600ની આસપાસ એમ જે લાભાર્થીઓ છે એમને 8 કરોડના જુદા જુદા એમને આત્મનિર્ભર બનવા માટેની સહાયના કીટનું અને ચેકોનું આજે વિતરણ કરવામાં આવ્યું છે. આ ગરીબ કલ્યાણ મેળાની વિભાવના જ્યારે ગુજરાતના પનોતા પુત્ર એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા, એમણે 2009-10માં આ કેડી કંડારેલી, એને ત્યાર પછી મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી અને આપણા પ્રવર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. અને ખરેખર જે આ દરિદ્ર છે એમને સમાનભેર એ પોતાનો વ્યવસાય કરી શકે અને આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત અને આ જામનગર જિલ્લાનો આવો લાભાર્થી પણ આત્મનિર્ભર બને એ દિશામાં અમારા જિલ્લા વહીવટીતંત્રે આજે ખૂબ સરસ મજાનું આ એક ગરીબ કલ્યાણ મેળાનું સફળતાપૂર્વક એક આયોજન કરેલું, એ માટે જિલ્લા વહીવટીતંત્રની ટીમ અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા સંગઠનના પ્રમુખશ્રી અને તેના સૌ સાથીદારો, એમને ધન્યવાદ આપું છું. જામનગરના કલાવડ નાકા બહાર સિલ્વર પાર્ક 2 વિસ્તારમાં રહેતા મિનાસબેન શકીલભાઈ સિપાઈ ઉર્ફે કરીમાબેન કચરો નાખવા ઘરની બહાર નીકળ્યા હતા. આ વખતે અચાનક એક શખ્સ આવી ધારદાર હથિયાર વડે તેમના પર હુમલો કરી ફરાર થઈ ગયો હતો. લોહીના ખાબોચિયામાં ઢળી પડેલા મિનાસબેનને સ્થાનિકો દ્વારા એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું મૃત્યુ નિપજતા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસ દ્વારા હત્યારાને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મૃતક મહિલાના બનેવીએ જ તેની હત્યા કરી હોવાની આશંકા અને ચર્ચા છે.